નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમારે જે ઘરે બેસીને એકમ કસોટી લખવાની આવેલી છે તેમાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6 વિશે, અને તેમાં આપણો આજનો વિષય છે હિન્દી વિષય. બરાબર, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એ પહેલા ખાસ તમને કહી દઉં કે જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન તમે પ્રેસ કરી લેજો જેથી કરીને બાકી બધા વિડીયો છે તે તમને મળતા રહે. બરાબર, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1 માં તમને આપેલું છે કે આપેલો પરિચ્છેદ છે એટલે કે આપેલો તમને ફકરો છે તે જોઈએ, અને તમારે શું કરવાનું છે ભાઈ, એના પ્રશ્ન આપેલા છે એના ઉત્તર લખવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ. ચાલો, પહેલો પ્રશ્ન છે કે માનવ ઇતિહાસ કા આરંભ કબ સે માના જાતા હે. તો શું આન્સર આવશે ભાઈ, આદમી ને જબ સે લિખના શરૂ કિયા તબ સે માનવ ઇતિહાસ કા આરંભ માના જાતા હે. દૂસરા ક્વેશ્ચન, પરિચ્છેદ પઢકર અસભ્ય શબ્દ કા વિલોમ શબ્દ લિખીએ. વિલોમ મતલબ શું થાય વિરુદ્ધાર્થી, તો અસભ્યને શું થાય ભાઈ, તો કે સભ્ય. ત્રીજું, આરંભ હોના મુહાવરે કા અર્થ લિખીએ. તો શું થશે ભાઈ, આરંભ હોના મતલબ શરૂઆત હોના. ચોથું, મનુષ્ય અપને વિચારો કો કિસ પ્રકાર રખને લગા, આદમી અપને વિચારો હિસાબ કિતાબ કો લિખ કર રખને લગા. પાંચમું, પરિચ્છેદ કા ઉચિત શીર્ષક દીજીએ. તો શું આવશે ભાઈ ઉચિત શીર્ષક, તો કે મનુષ્ય યુગ કા આરંભ. બરાબર, તમે તમારી રીતના સારું શીર્ષક લખી શકો છો, મને અહીંયા આવડ્યું છે એ મેં લખેલું છે. બરાબર, અને જો તમારું શીર્ષક સારું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, તો કોમેન્ટ પણ કરજો કે સર મારા હિસાબે આ પણ શીર્ષક આવી શકે છે એમ. બરાબર, રેડી. ચાલો હવે પ્રશ્ન નંબર 2, નીચે દીએ ગયે ચિત્ર કા વર્ણન કરને કે લીએ આપકો 8 થી 10 વાક્ય લખને હે. ક્લિયર, 8 થી 10 વાક્યમાં તમારે લખવાનું છે. તો ચાલો, જો મેં લખ્યા છે 8 થી 10 વાક્ય, તમે પણ તમારી રીતના લખી શકો છો. શું છે ભાઈ, તો કે અહીંયા એક ગાવ કા ચિત્ર હે, ચિત્ર મેં 4 ગાયે દિખ રહી હે, ચિત્ર મેં 2 ઘર ભી દિખ રહે હે, ઔરતે પાણી લેને ઘડે કે લેકર અપને અપને ઘર જાતી હે, એક ઔરત ઔર આદમી અપની ખટિયા બના રહી હે, ચિત્ર મેં એક કુત્તા હે, એક ઔરત ફિરકી સે રૂઈ કાત રહી હે, એક ઔરત અપને બચ્ચે કો લેકર જા રહી હે. દેખો યહાં પે મુજે દિખતા હે વો મેને લિખા હે, આપકો જો દિખે વો આપ ભી લિખ સકતે હો અપને આપસે. ક્લિયર, ચલો લિખ લિયા. ચલો આગે બઢતે હૈ પ્રશ્ન નંબર 3 કે તરફ, કે સૂચના અનુસાર લિખીએ. તો ક્યાં હે ભાઈ સૂચના, કે શબ્દકોશ ક્રમ મે મુતાબિક પ્રથમ સ્થાન મે આને વાલા શબ્દ ઢૂંઢીએ. તો પહેલે કોણ સા શબ્દ આયેગા વો આપકો લિખના હે, તો પહેલે આયેગા હમારા અજગર, તો યહાં પે લિખા હે અજગર. દૂસરા, શબ્દ કો ક્રમ મેં લિખીએ. દેખો એ ઓર બી દોનોં કો આપકો યહાં પે દિયા ગયા હે, વો ક્યા હે કે ક્રમ મેં નહીં હે, તો આપકો ક્રમ મેં લિખના હે. દેખો મેને યહાં પે લિખા હે, પહેલે એ મેં ક્યા આયેગા, અંબર આંગન કક્ષા કાગજાત ગમલા મનુષ્ય ક્ષમા જ્ઞાની. ક્લિયર, એ હો ગયા હમારા એ. અબ બાર એ દૂસરે બી કી, બી મેં આયેગા અજગર કક્ષા જગત ધન ભારતી મનોહર મંદિર રામાયણ. ક્લિયર, એ આપકો પહેલે સ્વર મેં લિખના હે, બાદ મેં જો વ્યંજન આતે ઉસકે ક્રમ મેં આપ લિખોગે તો આપકા સહી હોગા. દેખો યહાં પે મેને લિખા હે, આપ વેરીફાઈ કર લો અપના સહી હે કે નહીં. ક્લિયર, ચલો હો ગયા. ચલો હમ આગે બઢતે હે. ક્યા હે ભાઈ પ્રશ્ન નંબર 4 મેં હે ભાઈ, નિમ્નલિખિત અંકો કો શબ્દો મેં લિખીએ. તો યહાં પે જો આપકો ગિનતી દી ગઈ ઉસકો આપકો શબ્દો મેં લિખના હે. પહેલા કોણ સા હે ભાઈ, 51, દૂસરા 69 યા 69, તીસરા હે 75, ચોથા એ 89 ઓર પાંચમા એ 99. ક્લિયર, આપકો ગિનતી આતી હે ના. ક્લિયર, જિસકો આતી હે વો કોમેન્ટ કરના કે સર હમકો ગિનતી આતી હે. ક્લિયર, ચલો એ અમારા હે પ્રશ્ન 5, નિમ્નલિખિત શબ્દો કો વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો યહાં પે આપકો વાક્ય લિખના હે, તો પહેલા આપકા શબ્દ હે ઉજાલા. તો ક્યા આયેગા ભાઈ વાક્ય, મેરે પિતાજી 1 મહિને કે બાદ ઘર આને પર ઘર મેં ઉજાલા છા ગયા. દૂસરા, દીપક, દીપાવલી મેં સબ લોગ ઘર મેં દીપક જલાતે હે. તીસરા, સૂરજ, સૂરજ કી કિરણો સે હમે વિટામિન ડી મિલતી હે. ચોથા, પ્રકૃતિ, મુજે પ્રકૃતિ બહુત અચ્છી લગતી હે. પાંચમા, મુસ્કુરાહટ, દેખો યે હે મુસ્કુરાહટ, આપકે ચહેરે પે ભી આની ચાહીએ. તો આપકો ક્યા કરના હે, મુસ્કુરાહટ કે ઉપર સે આપકો વાક્ય અપની તરફ સે બનાના હે. ક્લિયર, ઓર અગર આપકો નહીં આતા હે તો કોમેન્ટ કરના હે, સર મુજે નહીં આતા હે. જો કોમેન્ટ કરેગે હમ ઉસકો ઉસકા આન્સર દેંગે. ક્લિયર, ઓર જિસકો આતા હે વો કોમેન્ટ ભી કર સકતે હે કે સર મેરી તરફ સે યે આન્સર આ સકતા હે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતના લખી લીધેલું છે ને પેપર,
જોઈ લીધું છે ને કેટલા એવા વિદ્યાર્થી હતા કે જેને પહેલે લખેલું હતું ને ખાલી વેરીફાઈ કરે છે કે મારું કેટલું સાચું છે તો એવા વિદ્યાર્થી પણ અમે કોમેન્ટ કરજો કે સર અમે વેરીફાઈ કરતા હતા અમે ઓલરેડી લખી લીધેલું હતું પેપર બરાબર અને જેટલાનું સાચું હોય એ પણ કોમેન્ટ કરજો અને લાસ્ટ વાળું વાક્ય લખવાનું તમે ભૂલતા નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો અને જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં બેલ આઇકોન પણ પ્રેસ કરી લેજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં તમને વોટ્સઅપની લિંક આપેલી છે તેમાં પણ તમે જોઈન થઈ શકો છો તો આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત